એક મહિના પહેલા રાજકીય રણનીતિકારની ભૂમિકામાંથી સંન્યાસ લેવાની પણ તેમણે જાહેરાત કરી હતી ત્યારે ભાજપ કોંગ્રેસ હવે ટીએમસી સહિત રાજકીય પક્ષો સાથે કામ પણ કિશોરનો બહોળો અનુભવ રહ્યો છે સાથે ચૂક્યા છે સંવાદદાતા નિર્મલ દવે નિર્મલ આવનારા સમયમાં પ્રશાંત કિશોરને ગુજરાત કોંગ્રેસની કમાન આપવામાં આવી શકે છે આ પ્રકારના જ ચર્ચા અને આ પ્રકારની જે અટકળો હવે સામે આવી છે તેમાં તથ્ય કેટલું છે અને સાથે સાથે કોંગ્રેસનું આગામી શું હોઈ શકે એક્શન પ્લાન પ્રશાંત કિશોરને તેમની ઓળખાણની જરૂર નથી કેમ કે દિલ્હી સરકારની વાત કરવામાં આવે કે હાલ જ બંગાળમાં યોજાયેલું જે વિધાનસભાનું ઇલેક્શન હતું તેમાં તૃણમૂલ કોંગ્રેસની જીત પાછળ જેનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો છે તેવા પ્રશાંત કિશોર હવે આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી શકે તેવો પ્રબળ શક્યતા અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે કોંગ્રેસ દ્વારા આ અંગે પ્રયોગ શરૂ કરવા માટે અને પ્રશાંત કિશોરની એપ્રોચ કરવાની પણ શરૂઆત કરી દીધી છે પ્રશાંત કિશોર સાથે તેમણે મંત્રણા પણ શરૂ કરી છે જોકે ગુજરાત કોંગ્રેસની એક ખામી અત્યાર સુધીની રહી છે કે ગુજરાતમાં કોંગ્રેસના કોઈ એક ચોક્કસ નેતા નથી તમામ જે અગ્રણી જે નેતાઓ છે તેઓ પોતાની જાતને પોતાની રીતે એક મહત્વપૂર્ણ નેતા હોય તે રીતે પ્રસ્થાપિત કરી રહ્યા છે એટલે ગુજરાત કોંગ્રેસમાં કોઈ ચોક્કસ નેતા નથી તેની સામે કિશોર સાથે વાતચીત થઈ તેવા સંજોગોમાં કોંગ્રેસને પ્રશાંત કિશોરે એવી પણ વાત કરી છે કે ગુજરાતમાં જો કોઈ ચોક્કસ નેતા હશે તો જ તેમની સાથે કામ કરવા માટે તેઓ આગામી સમયમાં ઈચ્છા વ્યક્ત કરી શકે છે અને આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસની કમાન તેઓ સંભાળી શકે છે હાલ અત્યારે સમગ્ર મામલો પાઇપલાઇનમાં છે કોંગ્રેસ દ્વારા મંત્રણા ચાલી રહી છે પ્રશાંત કિશોર સાથે એટલે આગામી સમયમાં ગુજરાત કોંગ્રેસની ગુજરાતમાં નબળી પડી ગયેલી કોંગ્રેસને મજબૂત કરવા માટેની કમાન પ્રખ્યાત રણનીતિકાર પ્રશાંત કિશોર સંભાળી શકે છે અત્યાર સુધી જોઈએ તો છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ હારી રહી છે સતત હાર ભાડી રહી છે તેવા સંજોગોમાં જરૂરી બની ગયું છે કે મજબૂત કરવી એટલે તેવો વિશ્વાસ કેન્દ્રીય મોડી મંડળ છે સાથે જ રાજકીય રાજ્યના પ્રદેશના જે નેતાઓ છે તેમને છે એટલે કોંગ્રેસના નેતાઓ દ્વારા પ્રશાંત કિશોર સાથે સંપર્ક કરી અને તેમની સાથે મંત્રણા કરવાની શરૂઆત કરી દીધી છે અત્યારે જે પ્રકારે જાણકારી મળી રહી છે તે પ્રકારે મંત્રણાનો દોર હજી પણ ચાલુ છે એટલે આગામી સમયમાં જો પ્રશાંત કિશોર કોંગ્રેસની જે આ આમંત્રણ છે તેને સ્વીકારે છે અને કોંગ્રેસ કોઈ એક ચોક્કસ નેતા નક્કી કરે છે તો પ્રશાંત કિશોર ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી શકે છે તે પ્રકારની ચર્ચા અત્યારે જાણવા મળી રહી છે અને તે પ્રકારની માહિતી કોંગ્રેસના સૂત્ર પાસેથી જાણવા મળી રહી છે અને આગામી સમયમાં ગુજરાતની મુલાકાત પ્રશાંત કિશોર કરી શકે છે બિલકુલ બિલકુલ નિર્મલ આગળ પણ આખી બાબતને લઈને આપણી પાસેથી તમામ જે જાણકારી છે તે લેતા લેતા રહીશું પણ અત્યાર સુધીના સૌથી મહત્વ